ચેપ્ટર 10 સજીવો અને વસ્તી પરિસ્થિતિ વિદ્યા શાસ્ત્રોક્ત ઇકોલોજી એટલે કે ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા શબ્દ ગ્રીક શબ્દોમાંથી ઉદ્ભવ્યો છે જેવા કે ઓઇકોસ એન્ડ લોગોસ જ્યાં ઓઇકોસ ઇઝ ઇક્વલ ટુ હોમ ઇઝ ઇક્વલ ટુ વસવાટ એટલે કે જે રહેવા યોગ્ય છે અને લોગોસ ઇઝ ઇક્વલ ટુ સ્ટડી ઇઝ ઇક્વલ ટુ અભ્યાસ તેથી પરિસ્થિતિ વિદ્યા એ સજીવોનો તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ છે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ઓડમે 1960માં કરી છે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધનો અભ્યાસ પરિસ્થિતિ વિદ્યા ઘણી શાખાઓમાં વહેંચાયેલી છે પ્રાણી પરિસ્થિતિકી વનસ્પતિ પરિસ્થિતિકી વસવાટ પરિસ્થિતિકી દરિયાઈ પરિસ્થિતિકી મીઠા પાણીના જળાશયોની પરિસ્થિતિકી ભૂપરિસ્થિતિકી વસ્તી પરિસ્થિતિ વિદ્યા જૈવિક પરિસ્થિતિ વિદ્યા પ્રાયોજિત પરિસ્થિતિ વિદ્યા માનવ પરિસ્થિતિ વિદ્યા પર્યાવરણ પરિસ્થિતિ વિદ્યા એ પર્યાવરણ અભ્યાસનો એક ભાગ જ છે પર્યાવરણના વિજ્ઞાનને પર્યાવરણ અભ્યાસ કહે છે આપણી આસપાસના પાયાના ઘટકો અને તેમની પારસ્પરિક પ્રતિક્રિયાઓના અભ્યાસને પર્યાવરણીય અભ્યાસ એટલે કે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ કહે છે અભ્યાસક્રમ મુજબ આપણે નીચેના મુદ્દાઓ ભણીશું 1. પર્યાવરણના મુખ્ય ઘટકો 2. પર્યાવરણના વિવિધ ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓ અને આંતર અવલંબન 3. વસ્તી પરિસ્થિતિ વિદ્યા 4. જૈવિક સમાજ 5. વસ્તી પરિસ્થિતિ વિદ્યા અને જૈવિક સમાજના વિવિધ ઘટકો વચ્ચેની પ્રતિક્રિયાઓ અને અંતઃસંબંધો વસવાટ વસવાટ એટલે કે હેબિટાટ એટલે કે જ્યાં સજીવો રહેતા હોય વસવાટ મુખ્યતઃ 4 જૂથમાં વહેંચાયેલો છે મીઠા પાણીના જળાશયોનો વસવાટ દરિયાઈ વસવાટ વેલાનદમુખી વસવાટ એટલે કે એસ્ચિડાઇન હેબિટાટ અને ભૂવસવાટ 1. મીઠા પાણીના જળાશયોના પોતાના લક્ષણો હોય છે જેવા કે ક્ષારણ આશ્રુતિ પીએચ દ્રાવ્યવાયુઓ તાપમાન વગેરે તળાવો સરોવરો નદીઓ વગેરે મીઠા પાણીના જળાશયો છે મીઠા પાણીમાં વસતા પ્રાણી અને વનસ્પતિ સમુદાયો તેના વસવાટને અનુરૂપ વળગી રહેવા આશ્રુતિ નિયમન વગેરે બાબતે અનુકૂલિત થતા હોય છે 2. દરિયાઈ વસવાટ એટલે કે દરિયા કે સમુદ્રોના રહેઠાણો દરિયાઈ વસવાટ એ જૈવ પરિસરનો મોટામાં મોટો વસવાટ છે જે તેનો 36,20,00,000 ચોરસ કિલોમીટરનું ક્ષેત્ર રોકે છે જે પૃથ્વીની સપાટીનું લગભગ 71% ક્ષેત્ર થાય પ્રાણી અને વનસ્પતિ સમુદાયો તેની ક્ષારતા આશ્રુતિ પીએચ પ્રવાહો ભરતી તાપમાન અને પ્રકાશને અનુકૂલિત થતા હોય છે 3. વેલાનદમુખી પ્રદેશ કે જ્યાં નદીનું પાણી સમુદ્રના પાણીને મળી તેને મહદ અંશે મંદ બનાવતું હોય તેવા જળાશય જલવસવાટમાં જીવતા પ્રાણી જૂથોને એટલે કે ફૌના માટે આશ્રુતિનું નિયમન કરવું તે મોટી સમસ્યા હોય છે 4. ભૂવસવાટ એટલે કે એવો જમીન વિસ્તાર કે જ્યાં સજીવો રહેતા હોય હવામાન તેમજ જૈવિક અને અજૈવિક ઘટકોની વિવિધતા દ્વારા તેઓના લક્ષણો વ્યક્ત થાય છે પરિસ્થિતિકીય રીતે ભૂવસવાટ અનેક ઉપ એકમોમાં વહેંચાયેલો હોય છે જેને જૈવ વિસ્તાર એટલે કે બાયોમ્સ કહે છે જૈવ વિસ્તાર એ મુખ્ય ભૂજૈવિક સમાજ છે જે લાક્ષણિક વનસ્પતિઓ અને પ્રાણીઓના લક્ષણો ધરાવે છે દાખલા તરીકે જંગલ બાયોમ તૃણપ્રદેશ જૈવ વિસ્તાર રણપ્રદેશ જૈવ વિસ્તાર વગેરે પરિસ્થિતિ વિદ્યાનો પાયાનો ખ્યાલ અગાઉ આપણે અભ્યાસ કર્યો કે આપણું જૈવિક વિશ્વ વિવિધ અને જટિલ છે આપણે શીખી ગયા કે તેની જટિલતા તેની જૈવિક ગોઠવણીના વિવિધ સ્તરોની છે મહાઅણુઓ કોષો પેશીઓ અંગો વ્યક્તિગત જીવો વસ્તી જૈવિક સમાજો નિવસનતંત્રો અને જૈવ વિસ્તાર આપેલ ક્ષેત્રમાં એક જાતિના વ્યક્તિગત સમૂહોને વસ્તી કહે છે આવા દર્શાવેલ ક્ષેત્રમાં વિવિધ જાતિઓની વસ્તીના સમૂહો એટલે જૈવિક સમાજ આવો સંપૂર્ણ જૈવિક સમાજ
તેમજ તેનું અજૈવિક પર્યાવરણ એટલે નિવસન તંત્ર. પદ્ધતિસરનું પર્યાવરણ અને તેના સજીવો સંક્રમણની ઘટના દ્વારા વિવિધ પ્રકારના સજીવોના વિકાસ માટેનો માર્ગ રચે છે.